લડ્યા કાય કારણિયા રાજપૂત, એ લડ્યા કાય કારણિયા હેરણ મારે લડ્યા સિંધો
શું ના કરું બે
જીજાબાઈ કે શિવો મને મારા પ્રાણ થી વાલો છે, પણ આ દગલબાજ દુનિયા કાલ ઉઠીને મારા શિવાને જો ઝેર દે ને તો એનાથી પણ ટેવાયો થઈ જવો જોઈએ. આવી જાય.
એ કાળમાં યુદ્ધ થતા છેલ્લે નગર નો રાજા યુદ્ધ ના મેદાનમાં જાય, એને હરાવવા માટે એના પ્રાણ લેવા જરૂર નહોતા, એને માથાની પાઘડી ખાલી પાડી દે એટલે એ હારી ગયો કહેવાય, શરણે થઈ જવું પડે. મેવાડ નું યુદ્ધ, એમાં રાણો રણના મેદાનમાં લડે. એક ચારણ એની ભેગો અણનો પાગ, કોઈ સાહિત્યમાં વાત સાંભળી હોય તો એની વાત છે સત્ય ઘટનાની. ચારણ રાણાની પાગ હેઠી ન પડવા દીધી, પોતાના રૂવાડે રૂવાડે ભાલા પુરવાઈ ગયા, ખીલેલા ખાખરાને જેમ ચારણ પાઘડી લઈને બેઠો છે સાહેબ. એ વાતને ટાંકતા મારો ગીરનો માલધારી ચારણ રાજો ચારણ લખે, એની અનુભૂતિ કરવી હોય તો એક વાર ગોહિલવાડની ધરતીમાં, ભગુડાની ધરતીમાં પગ દેવો પડે સાહેબ. કારણ કે દુનિયાના નકશામાં તમે નજર કરો, દ્રષ્ટિપાત કરો તો બે જ ગામ, બે ધામ એવા છે જ્યાં ઘરને, મંદિરને, દુકાનને ક્યાંય કહેતા ક્યાંય તાળા મરાતા નથી. ચોર નહીં, કાફરના બાપની ત્રેવડ નથી કે આ ધરતીમાંથી ચોરી કરીને જઈ શકાય. એ ભગુડા મોગલ ધામ તરફથી પહેલા તો આપ સર્વને હાર્દિક આમંત્રણ, કારણ કે જગતની આખા દુનિયાનો એ ખોળામાં લઈને બેહવા વાળી જગદંબા, એના સાનિધ્યમાં હું તમે મળ્યા છીએ. ત્યારે તારીખ 30-4 વૈશાખ સુદ બારસ ભગુડા મોગલ ધામ તરફથી આપ સર્વને હાર્દિક આમંત્રણ છે. કારણ
મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ જેવી છે માં માતાજી નો પ્રસંગ છે ને માતાજી ની હાજરી થાય એમાં હે ભાઈ બેસજો 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 કઈ નથી માતાજી આવ્યા છે
ભવાની માતની, અંબે માતની, સોમનાથ મહાદેવની, ઓમ નમઃ પતિ હર હર મહાદેવ. એ મને માં ઉત્તર મળો માં અંબે જેવા મળો, તેરી ગલિયા ગલિયા મોર
મોરબાની થન ગાટ કરે, મન મોરબાની થન ગાટ કરે. સાહેબો રે ગોવાળિયો, સુન રહા હૈ ના તુ હૈ ના તુ હૈ.